સુરત મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત સાકાર થયેલા અને સાકાર થનાર પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાનાર હોય જેને લઈને સોમવારના રોજ સેન્ટ્રલ ઝોનના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં ફાયરની 7 વોટર કમ પોઈન્ટ ફાયર ટેન્કરનું પણ લોકાર્પણ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સેવા સપ્તાહ ઉજવણીનું તારીખ 11-17 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરાયું છે, જે અંતર્ગત 17 ફેબ્રુઆરીના રોજ છેલ્લા દિવસે સેન્ટ્રલ ઝોનમાં સાકાર થયેલા અને સાકાર થનાર વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મેયર ડોક્ટર જગદીશ પટેલના પ્રમુખ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા, જેમાં સુરત મનપાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે 7 નવોટર કમ ફોઇમ ફાયર ટેન્કરનું પણ લોકાર્પણ કરાયું હતું, જેથી આગની ઘટનામાં ફાયરને આગ પર કાબૂ મેળવવામાં સરળતા રહેશે. और 5,000 लीटर पानी का कैपेसिटी है, 500 लीटर एसएस का टैंक है फोम का, और 4,000 लीटर पर मिनट पंप कैपेसिटी है. रिमोट कंट्रोल मॉनिटर है ऊपर, और स्पेशल फायर में ऑयल फायर में यूज कर सकते हैं इस गाड़ी को, और टाटा चेसिस पे है, લાઇટ વ્હીકલ હે, રિસ્પોન્સ ટાઈમ અચ્છા ઇસકા. સુરત મહાનગરપાલિકા દ્વારા 11-17 ફેબ્રુઆરી દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય સેવા સપ્તાહની ઉજવણી કરાઈ હતી, જેમાં 328.51 કરોડના સાકાર થયેલા વિવિધ પ્રોજેક્ટોમાંથી છેલ્લા દિવસે સેન્ટ્રલ ઝોનના પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હાથ ધરાયું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.